राजकीय चूंटणी पंचनो पक्षोने निर्देश जारी करवामां आव्यो। सैनिकों सेनाना फोटानो उपयोग न करवा सूचना अपाई छे। चूंटणी प्रचारमां फोटानो उपयोग न करवा निर्देश जाहेर करवामां आव्यो। उल्लंघन करवामां आवशे तो कड़क कार्यवाही पण थशे तेवुं कहेवामां आव्युं। राजकीय पक्षोने चेतवणी आपी छे के आदर्श आचार संहिता लागू थया बाद तेओ चूंटणीनो फायदो लेवा सुरक्षा दलनी तस्वीरो के तेना नामनो उपयोग न करे। નેવીના માજી વડા એડમિરલ એલ રામદાસે ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે પુલવામા હુમલા એર સ્ટ્રાઇક અને વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફર્યાની ઘટનાને ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવામાં ન આવે। ચૂંટણી પંચે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરાશે। પંચનું એવું પણ માનવું છે કે આર્મીના વડા અને સૈન્ય સાથે સંકળાયેલી બાબતોની રજૂઆત રાજકીય જાહેરાત માટે કરવી જોઈએ નહીં તો શનિવારે લોકસભાની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની બેઠક મળી હતી। તેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવા અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી। એવું મનાઈ રહ્યું છે કે ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણી તારીખ જાહેર કરી શકે છે। આ ઉપરાંત સુરક્ષા દળોને ક્યાં અને કેવી રીતે ફરજ પર મૂકવા તે અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી।